વાગેલા કસ્તુર ઓસમ પાટસ્તુરમાંનું હાર્દિક સ્વાગત કરું છું. આપણો વિષય છે ગુજરાતી અને સ્ટાન્ડર્ડ છે આપણો 6. તો આજે આપણે સરસ મજાનું કાવ્ય રડું છે તો રાખતું પણ છે જ્યાં
ચણા હે વાળી કવિ જે છે આપણને સરસ મજાનું કીધું છે, પણ એ આપણે બધાને અનુભવવાનું છે. શું કામ દરેકના જીવનમાં આ પ્રસંગ તો આવેલો જ હોય છે, અને અત્યારે તો આપણે એટલા મોટા થઈ ગયા છે કે આપણે સમજી શકીએ. લેખક કવિ જે છે એણે પણ પોતે સમજ્યા પોતાની માતા વિશે, ત્યારે આજે છે પોયમ એને રજૂઆત કરી છે, રચના કરી છે. દરેક માણસને અનુભવ જે છે, આપણે પણ આપણી માતા, ઘણા બધા તમે મોટા મોટા જે છે મહાનુભાવોના નાના જે છે ચેપ્ટરમાં આવે છે, તો કે મારા માતા પિતા તરફથી અમને આ લક્ષણો મળ્યા છે, આના તરફથી અમને પ્રમાણિકતાના ગુણો મળેલા છે, બધું શું છે. જ્યારે આપણે મોટા થાય ત્યારે જ વ્યક્ત કરી શકીએ ને, નાના હોય ત્યારે તો બાળક જ હોય. તો સરસ મજાનું પહેલું પંક્તિ થઈ ગઈ. હવે નેક્સ્ટ જોઈએ. સુકામાં સોડાવે એને બોલી પોતે, પીડા પામ પડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટુ કોણ ખાતું, મહા હેતવાળી દયાળી જ માતું. તો કે સુકામાં સોડાવે અને ભીને બોલી પોતે, બાળક નાનો હોય તો ત્યારે તમને બધાને ખબર છે કે એને ખબર નથી હોતી કે ચાલો મારો વોશરૂમ જવું છે, બરાબર. તો એ તો એની બોલી પણ નથી શકતું, ચાલી પણ નથી શકતું, તો એ તો એની પથારીમાં જ કરી જાય છે જ્યાં સુવડાવેલો હોય. ત્યારે રાત્રે મા પાસે સુતેર બાળકને મા વધારે વધારે ચેક કરે છે, જોવે છે કે મારું બાળક કંઈ ભીનું નથી થયું ને, એને કંઈ તાવ નથી આવ્યો ને, તો એ વારંવાર ચેક કરે છે. અને જ્યારે ખબર પડે છે કે બાળકે વોશરૂમ કરે છે, પીપી કરે છે, ત્યારે એ પોતે એને જે છે કપડાં ચેન્જ કરી અને પોતે એ સાઈડમાંથી બીજી સાઈડમાં સુકામાં સુવડાવે છે. દરેક બાબત અહીં લાવવું પડે છે, માત્ર જે છે નાનું છે ત્યાંથી ને, પણ દરેકમાં જે છે કાંઈ પણ મુસીબત કે દુઃખ હોય, અહીંયા આપણને ખ્યાલ આવે કે એ પોતે અનુભવે છે. સારા કપડાં કે કાંઈ હોય તો એ પોતે નહીં લે, બચત કરીને બાળકોને લે છે. જીવનમાં પણ આ દુઃખ દર્દો છે એ પોતે લે છે, કોઈને જાણ પણ થવા દેતી નથી. સરસ મજાનું ત્યાં પણ આપણે પંક્તિ દ્વારા સમજ મળે છે. પીડા પામું પડે તજે સ્વાદ તો, બાળક નાનું હોય તો બીમાર પડે તો માતા શું કરે છે, તજે સ્વાદ તો તે. પીડા પામું પડે, પડે એટલે શરીરે, જ્યારે બાળકને પીડા થાય છે, નાનું બાળક છે ત્યારે એને છે બાળક બીમાર પડે એવું ખોરાક લેતી નથી. મને સુખ માટે કટુ કોણ ખાતું,
જેને દયા છે લાગણી છે તે માં પડું કે ખડું તો ખમા આણી વાણી તો કે પડું કે ખડું પડી જાય કે છે છે લાગી જાય તો ખમા આણી વાણી બાળકને આપણે જ્ઞાન હોય તો લાગી છે સમજતું હોય તો આપણે રડવા ન જઈએ ઉપરથી જ કાંઈ વાગ્યું નથી લાદીના વાગ્યું છે કીડી મરી ગઈ તો એવા શબ્દ વાપરીએ છીએ પછી આપણે